નમસ્કાર, ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલમાં વાત કરવી છે વર્લ્ડ સ્લીપ ડે. બિલકુલ, અત્યારે જે પ્રમાણે જોવા જઈએ તો અનિદ્રાના કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયા છે. દર્દીઓની સંખ્યા 10% વધી ગઈ છે. એટલે જે લોકોને રાત્રે ઊંઘ આવવામાં તકલીફ થતી હોય કે પછી સવારે વહેલી સવારે આંખ જલ્દી ખુલી જતી હોય, ક્યાંક ને ક્યાંક આ અનિદ્રાના જે કારણો છે તે મોટા પાયે યુવાનોમાં વધારે જોવા મળી રહ્યા છે. ચિંતા, કોઈપણ પ્રકારનો તણાવ અને સાથે જોવા મળ્યું છે કે 10માંથી 7 દર્દીઓ ઊંઘ ના આવવાને લીધે તેમને ઊંઘની દવા લેવી પડે છે અને તે તેમના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરે છે. ઘણા બધા કારણો આના પાછળ જવાબદાર હોઈ શકે, કે પછી માનસિક તણાવ છે, કોઈપણ રીતનો તે ટેન્શન અનુભવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ, ખાસ કોરોના કાળ પછી મોબાઈલ ફોનનો વધુ પડતો જે ઉપયોગ વધી ગયો છે તેને લીધે પણ અત્યારે અનિદ્રાનો તકલીફ સર્જાઈ રહી છે, એના કારણો જવાબદાર હોઈ શકે છે. સાથે 100માંથી 70 દર્દી એવા છે કે જેને ઊંઘ માટે જે આ દવાની જરૂર છે તેમાં 10% દર્દીઓ તેવા વધી ગયા છે. તો આ ખૂબ જ એક ગંભીરજનક બાબત કહી શકાય. સ્વસ્થ સ્વાસ્થ્ય રાખવા માટે ઊંઘ પૂરતી લેવી ખૂબ જરૂરી છે. એ વિષય પર આજે આપણે ખાસ ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી, કે જો સિનિયર સાયકોલોજીસ્ટ, સાથે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ, કે જો પલ્મોનોલોજીસ્ટ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ પ્રશાંતભાઈ, જે પ્રમાણે આપણે વાત કરીએ તો અત્યારના સમયમાં લોકો માનસિક તણાવ અનુભવતા હોય છે, કોઈ પણ પ્રકારનું ટેન્શન અનુભવતા હોય છે, તેને લીધે તે લોકોને અનિદ્રાની તકલીફથી તેઓ પીડાતા હોય છે. તો આજના દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો? અત્યારે માત્ર ભારતની વાત નથી પણ આખા વિશ્વમાં બધે જ અનિદ્રાની તકલીફ વધી ગઈ છે. ખાસ કરીને પોસ્ટ કોવિડ લોકોનો સ્ક્રીન ટાઈમ જે વધી ગયો એના કારણે મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ છે. લોકો ના સ્લીપ સાયકલ, જેને અમે સરકારી રિધમ કહીએ છીએ, સ્લીપ બ્રેક સાયકલ, એ ડિસ્ટર્બ થઈ ગયા છે. ઊંઘવામાં મુશ્કેલી પહેલા પણ થોડી ઘણી વધી હતી પણ ધીરે ધીરે કોરોના પછી આ તકલીફ ખૂબ જ વધી ગઈ છે. કારણ કે એ પછી સોશિયલ મીડિયા જે છે એનું જોર વધી ગયું હતું અને યુ વિલ બી સરપ્રાઈઝ ટુ નો કે અત્યારે સરેરાશ યંગ એક ભારતીયનો સ્ક્રીન ટાઈમ જે છે એ એવરેજ 5 થી 6 કલાક છે. હવે 6 કલાક દિવસ દરમિયાન આખો છે પણ એમાંના મોટા ભાગના કલાકો જે છે એ રાત્રે જતા હોય છે અને કેટલાય એવા યુવાનો છે કે જે 8 થી 10 કલાક જેટલું સ્ક્રીન પર રહેતા હોય છે. એની સાથે સાથે અમુક પ્રકારના વ્યસનો છે, અમુક પ્રકારના સ્ટ્રેસ છે, બીજા ઘણા બધા એવા માનસિક રોગો છે કે જેને કારણે અનિદ્રાની તકલીફ થઈ શકે. બેઝિકલી ઘણા બધા બીજા ડિસઓર્ડર એવા હોય છે જે આગળ વાત થશે, જેમ કે સ્લીપ એપનિયા છે, બીજા ઘણા બધા એવા રોગો છે કે જે ફેફસાના રોગો હોઈ શકે જેને કારણે ઓક્સિજન ઇન્ટેકમાં તકલીફ થાય તો એને કારણે પણ ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે વ્યક્તિની. પણ જો અનિદ્રાની આપણે જો અત્યારે વાત કરીએ છીએ તો એમાં 3 બાબત સમજવી ખૂબ જરૂરી છે. પહેલું છે ઊંઘ આવવામાં તકલીફ પડવી, બીજું ઊંઘ મેન્ટેન કર રાખવામાં તકલીફ પડવી અને ત્રીજું વહેલી ઊંઘ ઉડી જવી. તો આ 3 રીતે જે છે એ અનિદ્રાની વાત અમે કરતા હોઈએ છીએ. જી બિલકુલ અભિષેકજી, આજના દિવસ એટલે મનામાં આવે છે કે લોકોમાં અનિદ્રાની જે સમસ્યા જોવા મળી રહી છે તે સમસ્યા પ્રત્યે જાગૃતિ આવે. ઊંઘ વ્યક્તિના જીવનમાં ઊંઘ કેટલી મહત્વપૂર્ણ છે તે સમજાવવા માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. તો આજના સ્લીપ ડે દિવસ નિમિત્તે આપ શું કહેવા માંગો છો? જરૂરથી શિવાની બેન, જે રીતે પ્રશાંત સાહેબે કીધું પ્રમાણે 15 માર્ચ WHO દ્વારા વર્લ્ડ વાઇડ સ્લીપ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. હવે સ્લીપ અવેરનેસ શા માટે નોર્મલ પબ્લિકમાં રાખવી જરૂરી છે? સ્લીપ છે એક આખી એક મેડિસિનની એક સ્ટ્રીમ છે. આખી સ્લીપ મેડિસિન એક આખી અલગ બ્રાન્ચ છે. વાય એટલા માટે જરૂરી છે? કારણ કે ઊંઘ અથવા સ્લીપ એનું ઇમ્પોર્ટન્સ આખા શરીર માટે જરૂરી છે. આપણે પ્રોપરલી ઊંઘ એવું કહેવામાં આવે છે કે મેડિસિનમાં અને ઇવન બધા યોગિક જે પ્રેક્ટિસ કરતા હોય લોકોમાં, તેમાં આખા દિવસનું પ્લાનિંગ કરો એ પહેલા તમે બધા જ પ્લાનિંગ કરો, સાથે પહેલો ઊંઘનું પ્લાનિંગ પણ થઈ જવું જોઈએ. દરેક માણસ માટે એવું નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ માટે 6 થી 8 કલાકની ઊંઘ હોવી નોર્મલ હેલ્ધી રહેવા માટે જરૂરી છે. અમુક લોકોમાં યોગિક જે પ્રેક્ટિસ કરતા હોય લોકોને 4 કલાકની ઊંઘમાં પણ લોકો ફ્રેશ થઈ જાય, અમુક લોકોને 7 થી 9 કલાકની ઊંઘ રહે પ્રકારે હોય ત્યારે એ લોકો ફ્રેશ રહે. તો દરેક માણસે અલગ અલગ કલાકની ઊંઘ ની જરૂરિયાત હોય એ પ્રમાણે તમારું દિવસનું પ્લાનિંગ કરીને તમારે બધા ટાસ્ક નું પ્લાનિંગ કરવું જોઈએ.
અગર સ્લીપ રિલેટેડ ડિસઓર્ડર જે કહેવાય, નોર્મલ હેલ્ધી રહેવા માટે નોર્મલ સ્લીપ થવી જરૂરી છે. સ્લીપના કેવી રીતે હોય કે જયારે આપણે ઊંઘ લઈએ ત્યારે પહેલા આપણે લાઇટ સ્લીપ આવે, પહેલું જે સ્ટેજ આવે સ્લીપમાં, કે જેમાં આપણું શરીર આખું રિલેક્સ થાય, આપણા મસલ બધા રિલેક્સ થાય, આપણું હાર્ટ રેટ ઓછો થાય, બીપી ઓછું થાય, કહીએ તો બધા જ બોડીના બધા જ ઓર્ગન્સ લગભગ રિલેક્સ સ્ટેટમાં જાય. પછી આવે છે ડીપ સ્લીપ, જ્યારે કે આપણું, અથવા તો બીજું એ પણ કહી શકાય કે નોન REM સ્લીપ, કે જેની અંદર આપણું સેલ્સની, આપણે સેલ રિપેર થાય, એ દરમિયાન આપણા બોડીની ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય, આપણે જે કંઈ વાંચેલું છે એ મેમરી વધારે જતા વધારે કોન્સોલિડેટ થાય, એટલે મીન્સ કે વ્યવસ્થિત પાછું એક પ્લાનિંગ થાય, એનું લગભગ એક ડ્યુરેશન હોય સ્પેસિફિક. અને પછીનો સ્ટેજ આવે છે જેમાં કહેવાય REM સ્લીપ, અથવા તો વધારે ડીપર સ્ટેજ કહેવાય, જેની અંદર આપણને બધા, આપણને શું કહેવાય, જે સપના આવતા હોય છે ત્યારે બ્રેઇનના સિગ્નલ્સની એક્ટિવિટી ખૂબ જ ફાસ્ટ હોય, ત્યારે આપણી બ્રેઇન આપણું ક્રિએટિવિટી થોટ્સનું માટે પ્રાણ બંધારણ થાય, અને આપણે એકદમ જે વ્યવસ્થિત ઊંઘીને ઉઠીએ ત્યારે અવેક વ્યવસ્થિત સ્ટ્રેસ રહીએ, એ દરમિયાન એ વસ્તુનું આખું માળખું બંધાય. તો આ એક ડ્યુરેશન આવી રીતે કન્ટિન્યુઅસ બોડીમાં આપણે સ્લીપમાં આ લાઇટ સ્ટેજ, ડીપ સ્ટેજ, અથવા તો નોન REM સ્ટેજ, REM સ્ટેજ, એ કન્ટિન્યુઅસલી ચાલતું રહે. હવે આ નોર્મલ હેલ્ધી રહેવા માટે આ જે કહેવાય જે સ્ટેજીસ, એ દરમિયાન બધા જ બોડીના અમુક હોર્મોન રિલીઝ થાય, ગ્રોથ હોર્મોન રિલીઝ થાય, જેને કારણે જે કંઈ જરૂર રહે બોડીમાં એ બધા હોર્મોનને કારણે બધું મેટાબોલિઝમ મેન્ટેન રહે. હવે જયારે માણસ જયારે ઓછી ઊંઘ લે કોઈ રીઝન થી, તો પછી બહુ જ બધા સ્લીપના રિલેટેડ ડિસઓર્ડર થાય. જે એક કીધું પ્રશાંત સાહેબે, એ છે ઇન્સોમિયા અથવા તો અનિંદ્રા. બીજા સ્લીપના રિલેટેડ ડિસઓર્ડર હોય હાઇપર સોમનોલન્સ, મીન્સ કે વધારે પડતી ઊંઘ આવે. બીજો એક ઇમ્પોર્ટન્ટ, જે આપણે આજના દિવસે જનજાગૃતિ લાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે મને લાગતો હોય, જે પ્રશાંત સાહેબે કીધું અનિદ્રા તો બરાબર જ છે, પણ એક છે બીજો સ્લીપ એપનિયા સિન્ડ્રોમ અથવા તો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, બરાબર. જે નોર્મલી અત્યારે વર્લ્ડ વાઇડ નોર્મલ લોકોમાં આની ઇન્સિડન્સ રેટ, મીન્સ કે જે આ ડિઝીઝ હોય એવા લોકો બહુ જ વધારે માત્રામાં છે. જો જેને નસકોરા ખૂબ જ પ્રમાણે બોલતા હોય છે, બહુ જ વધારે માત્રામાં, બહુ જ વધારે લાઉડ નસકોરા જે બોલતા હોય, એવા લોકો જે બહુ જ ઓબેસ હોય, જે લોકોને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, અનકન્ટ્રોલ હાયપરટેન્શન હોય, હાયપોથાઇરોઇડિઝમ થઈ ગયો હોય, ઓર એ કહેવાય કે મેટાબોલિક સિન્ડ્રોમ, નાના બાળકોથી લઈને ઓલ્ડ એજ સુધી બધાને આ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હોઈ શકે. આ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જેવી તેનું વર્ડનું નામ છે એ પ્રમાણે, મીન્સ કે સ્લીપ માટે આપણે જે ઊંઘીએ ત્યારે આપણે નાકથી લઈને આપણા ફેફસાનો એન્ડ હોય ત્યાં સુધીનો રસ્તો એકદમ ક્લિયર હોવો જોઈએ. આપણા નોર્મલ ઇન્ડિવિજ્યુઅલમાં સરખી સારી ઊંઘ આવે એના માટે, જેથી કરીને આપણે ઓક્સિજન એકદમ સ્મૂધ વેમાં, એકદમ વિધાઉટ કોઈ એને રેઝિસ્ટન્ટ બોડી. જે લોકો ઓબેસ હોય એન્ડ આ બધા ગળાના સ્નાયુ અને મસલ થોડા થીક હોય, હેવી હોય, જેને કારણે આપણી શ્વાસ નળી પર દબાણ આવે, નાકથી લઈને આ જે આટલો જે રસ્તો છે ત્યાંથી દબાણ આવે, મીન્સ કે આ જે આપણી જે હવાની અવર જવર થવાનો જે રસ્તો છે એમાં રોકાવ આવે, જેમાં ઘર્ષણ થાય, મીન્સ કે જેટલું જોઈએ એટલું જલ્દી વ્યવસ્થિત પૂરતી માત્રામાં અંદર ઓક્સિજન ના જઈ શકે, અથવા તો ઓછો જાય, અને જેટલો કાર્બન ડાયોક્સાઇડ બને છે જે ઓક્સિજન જાય એના પછી, એ પૂરતા પ્રમાણમાં પાછો બહાર ન નીકળી શકે. મીન્સ કે બોડીમાં જેટલો જોવો જોઈએ એટલો ઓક્સિજન ઓછો પહોંચે, અને કાર્બન ડાયોક્સાઇડ જે કમ્પ્લીટલી બહાર નીકળી જવો જોઈએ એ પણ ઓછો બહાર નીકળે, અને એના કારણે આવું બ્લડ કે જે ઓક્સિજન ઓછું છે જેમાં અને કાર્બન ડાયોક્સાઇડ વધારે છે, એવું બ્લડ આખું આખા બોડીમાં ભ્રમણ કરે, જેને કારણે બ્રેઇન થી લઈને બધા જ ઓર્ગન પર એની આ અસર થઈ શકે. તો એવા દર્દીઓને આપણે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહીએ. આગળ હવે તમે જે ડિબેટ વધારશો એ પ્રમાણે તમને એમાં સિમ્પટમ શું હોય અને એમાં કેવી રીતે ડાયગ્નોઝ કરવા, કેવી રીતે ક્યાં જવું, એની આપણે આગળ ચર્ચા કરીશું. જી જી બિલકુલ પ્રશાંત જી, ખાસ અત્યારે જોવા જઈએ તો યુવાનોમાં આ પ્રમાણેની સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. રાત્રે મોબાઈલનો જે સ્ક્રીન ટાઈમ છે તે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. નાના બાળકો હોય કે કોઈ પણ વયના લોકો હોય, તેમનામાં અત્યારે સ્ક્રીન ટાઈમ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે, અને એને કારણે ક્યાંક ને ક્યાંક તે પોતાની ઊંઘને પણ બાજુમાં મૂકીને તે સ્ક્રીન ટાઈમને વધારે મહત્વ આપતા હોય છે. એને કારણે પણ અને સાથે સાથે આજની જે યુવા પેઢી છે, કોઈ પણ વસ્તુ હોય તેમને ટેન્શન જલ્દીથી લઈ લઈને તેનો કઈ રીતે નિકાલ કરવો તે પણ ના ખ્યાલ આવતો હોય, તેને લીધે તે માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર પહોંચાડતા હોય છે, અને એના લીધે એમની ઊંઘ ઉપર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ખરાબ અસર થતી હોય છે. તો આજના યુવા પેઢીએ શું શીખવાની જરૂર છે આજના દિવસ નિમિત્તે? જી,
આજના દિવસે યંગસ્ટર્સ બધાએ તો એટલું શીખવાની જરૂર છે કે ઊંઘવા જાઓ એને લગભગ 1 થી 2 કલાક પહેલા મોબાઈલ કે બીજો કોઈ સ્ક્રીન જોવાનું બંધ કરી જ દેવું જોઈએ. એક વાત આ છે. અને ઊંઘવાનો અને જાગવાનો સમય નિશ્ચિત રાખવો જોઈએ. તમારી ઊંઘવાની જગ્યા અને એનો સમય, આ બે બાબતો ખૂબ જ નિશ્ચિત રાખવી જોઈએ. થાય છે શું કે થોડી ઘણી ઊંઘ ડિસ્ટર્બ થઈ હોય બીજા કોઈ સ્ટ્રેસના કારણે કે બીજી કોઈ પણ બીજી કોઈ બાબતને લીધે, તો એના લીધે ઘણા બધા લોકો મોબાઈલ પર કન્ટિન્યુઅસ રહે છે. હવે આપણી ઊંઘ જે છે એ શરૂ થવા માટે એક મેલાટોનિન નામનું એક રસાયણ ખૂબ જરૂરી છે, જે ધીરે ધીરે વધતું જાય શરીરમાં. હવે જયારે આપણે સ્ક્રીન જોતા હોઈએ છીએ અને લાઇટ બહુ એમાંથી એમિટ થતી હોય છે, ઘણી વાર કેટલાક સ્ક્રીનમાંથી બ્લુ લાઇટ એમિટ થતી હોય છે, શરીર એવું સમજે છે કે હજી જાગવાનું જ છે, એટલે શરીર ઊંઘની સ્થિતિમાં જઈ શકતું નથી. એટલે તમે જો કે બહુ વર્ષો પહેલા જયારે ગામડાઓ હતા ત્યારે લોકો વહેલા સુઈ જતા, 7 વાગ્યામાં સુઈ જતા, કારણ કે લાઇટો બહુ નથી, એટલે લોકોની ઊંઘ પણ પૂરી થઈ જાય, વહેલા 4-5 વાગે ઉઠી જતા હતા એ લોકો સૂર્યોદયની આસપાસ. એટલે હવે શહેરી જીવનની અંદર આપણે 1-2 વાગ્યા સુધી તો લોકો નોર્મલી છોકરાઓ બહાર ફરતા જોવા મળે છે. અને એનું રીઝન એ છે કે આપણે લાઇટને આપણી આપણી લાઈફમાં રૂટીનમાં આપણી સ્લીપ ડિસ્ટર્બ થાય એટલું બધું સ્થાન આપી દીધું છે, અને એમાં મોબાઈલ માંથી નીકળતી લાઇટ પણ એક બહુ મોટો એક ભાગ ભજવે છે. એટલે મોબાઈલને દૂર રાખવો ખૂબ જરૂરી છે. બીજું કે સોશિયલ મીડિયા પર તમે જે કઈ પણ કનેક્શનમાં રહો છો, જે વાત કરો છો, એમાં અર્થ વગરનું કોમ્યુનિકેશન અને નેગેટિવ બાબતો જે છે એના પર ધ્યાન આપવાનું જે છે ખૂબ વધી ગયું છે. જેમ કે કોઈ કોઈ પોસ્ટ કરી અને એને કે લાઈક કેટલી મળી એ જોવા માટે વારંવાર જોયા કરે છે ફોનને, ત્યારે એવા સંજોગોમાં એ જોવા જાય છે, પછી એમાંથી બીજું કંઈક જુએ છે, ત્રીજું કંઈક જુએ છે, અને એ સાયકલ ચાલ્યા જ કરે છે. ઘણી બધી વખત એને કારણે ફ્રસ્ટ્રેશન આવે, ડિપ્રેશન આવે, ગુસ્સો આવે, ચીડિયાપણું થાય, આવું બધું થયા કરે છે. હમણાં સુરતના એક કિસ્સો આપણને ખબર છે, બે દિવસ પહેલા કે 4 દિવસ પહેલા મોબાઈલના લીધે જ એક મોબાઈલની અંદરથી એક છોકરીને એવું ધીરે ધીરે થવા માંડ્યું કે એ ગૂગલ પર બહુ જતી હતી. એટલે જોકે એને તો પછી ડિલ્યુઝનલ ડિસઓર્ડર થઈ ગયો હતો, પણ એને એવું થયું હતું કે ગૂગલ મને આદેશો આપે છે એ પ્રમાણે મારું જીવન ચાલવું જોઈએ, કારણ કે આખો દિવસ મોબાઈલ જોયા કરતી, સતત મોબાઈલ પર જ હતી. એટલે પછી ધીરે ધીરે એનું સ્ક્રીન એડિક્શન જે છે એ એન્ઝાયટી અને ડિપ્રેશન માંથી આગળ વધીને ડિલ્યુઝનલ ડિસઓર્ડર, એટલે કે ભ્રમણાના રોગ તરફ જતું રહ્યું. એટલે આવા ઘણા બધા કિસ્સાઓ પણ હવે વધવા માંડ્યા છે. યુવાનોને મારે ખાસ કહેવું છે કે મોબાઈલ જે છે એને તમારો મિત્ર બનાવો, તમારો દુશ્મન નહીં. આ વાત ખાસ બધા સમજો. જો બિનજરૂરી રીતે મોબાઈલ જોશો તો તમને ચોક્કસ તમારા જીવનને ખૂબ ડિસ્ટર્બ કરશે. જી જી બિલકુલ અભિષેકજી, અનિંદ્રા પાછળના કયા કારણો જવાબદાર હોઈ શકે, અને સાથે જે લોકોની ઊંઘ નથી આવતી, જે લોકો પૂરતી ઊંઘ પોતાના જીવનમાં નથી લેતા, તે લોકોએ કઈ કઈ બીમારીનો સામનો કરવો પડતો હોય છે? જરૂરથી વેરી ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિક ક્વેશ્ચન છે. જે રીતે ડોક્ટર પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે કે જે અત્યારના જમાનામાં કે જો અનિંદ્રાનું જો એકમાત્ર રીઝન હોય તો એ લેટ નાઇટનું મોબાઈલનું સ્ટોલિંગ જ છે, કે જે એમણે કીધું પ્રશાંતભાઈ એ પ્રમાણે જે અનનેસેસરીલી જે સોશિયલ મીડિયા પર સ્ટ્રોલિંગ થયા કરે, અંગૂઠો ફર્યા કરે રાત્રે અનનેસેસરીલી, એ જ એકમાત્ર રીઝન ગણવામાં આવતા. પ્રોડક્ટિવ કામ કરતા હો, તમે કોઈ સ્ટુડન્ટ લાઈફમાં હો ને જો તમે ભણતા હો, વાંચતા હો, તો અલગ વસ્તુ છે, તો દેટ ઇઝ ધ પ્રોડક્ટિવ ટાઈમ. તો એ તમે એ વખતે જે તમે સારું ભણીને, સારું વાંચીને, અથવા તમારું ઇફેક્ટિવ જે તમે કોઈ સારું કામ કરવા માટે કોઈ એન્ટરપ્રેન્યોર છો, તેનું તમારા માટે એના પર રિસર્ચ કરી રહ્યા છો, તો એના માટે લેટ નાઇટ ઊંઘીને પછી તમે કામ કરીને ઊંઘશો તો તેનાથી તમને સંતોષ મળે, જે તમને બ્રેઇનની અંદર જે ડોપામાઇન એન્ડોર્ફિન જે રિલીઝ થાય, જે આપણે સંતોષના હોર્મોન છે, એ દરમિયાન જો તમે એક કામ કરીને સુવો તો એમાં થોડું ઓછું ઊંઘો, છતાં પણ તમને તમારી બોડી પર એટલું ઇફેક્ટ ના થાય, કારણ કે તમે જે કામ કર્યું છે એનું તમને જે કમ્પ્લીટ કર્યું છે અને પછી તમે ઓછી ઊંઘી લીધી છે, તમને સંતોષ મળ્યો છે, અને એના કારણે જે હોર્મોન્સ છે જુદા રિલીઝ થાય. અને જ્યારે તમે અનનેસેસરીલી કોઈ વગર કારણ તમારું કોઈ કામ નથી, તમે સ્ક્રોલિંગ કર્યા કરીને રાતના 2-3 વાગ્યા સુધી જાગો અને પછી કશું જ ઇફેક્ટિવ અથવા તો કોઈ જ બેનિફિશિયલ કોઈ પ્રોડક્ટિવ કામ કર્યા વગર તમે ઊંઘીને સવારે 7 વાગે ઉઠો અને 3.5-4 કલાકની ઊંઘ થાય, તો એમાં તમારા જે બોડીમાં જે હોર્મોન રિલીઝ થાય એ ડોપામાઇન એન્ડોર્ફિન અથવા તો જે હેલ્ધી હોર્મોન રિલીઝ ના થાય એ બોડીની અંદર, એ જ બધા હોર્મોન રિલીઝ થાય, અથવા તો જે એડિક્યુએટ ગ્રોથ હોર્મોન રિલીઝ થવા જોઈએ એ એડિક્યુએટ પ્રમાણમાં રિલીઝ ના થાય,
અને આ રીઝન બને છે જે અત્યારે જે કહેવાય છે કે જે મેટાબોલિક સિન્ડ્રોમ ઓટોઇમ્યુન ડિઝીઝીસ જેની અંદર બોડી પોતાની જ પોતાની બોડીની ઇમ્યુનિટી જ અમુક આપણે ઓર્ગન ઉપર વધારે ઘાતક થઈ જાય અને ત્રીજો કોઝ છે કેન્સર. આ ત્રણ ઇમ્પોર્ટન્ટ જે ડિઝીઝ થાય છે મેટાબોલિક સિન્ડ્રોમ ની અંદર ઓબેસિટી હાઇપરટેન્શન ડાયાબિટીસ ડિપ્રેશન એન્ઝાયટી એ બધું આવે સમાવેશ થાય. ઓટોઇમ્યુન ડિઝીઝ ની અંદર કે જે બોડીમાં જે કહેવાય કે પેલા વાસ્ક્યુલાઇટિસ આર્થરાઇટિસ જે બોડીની ઇમ્યુનિટી બોડીની સેલ ઉપર જે નોર્મલ સેલ ઉપર ઘાતક અસર કરે. અને ત્રીજું છે કેન્સર. આ ત્રણ રોગ જે છે આ અનનેસેસરીલી જે અનિદ્રા અથવા ઇન્સોમિયાના રોગો જે ઇન્સોમિયા ડિઝીઝ છે એના કારણે આ એનું એક કેવાય ઇટિયોલોજી એનો એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો આ છે ઇમ્પોર્ટન્ટ એડિકેટ હેલ્ધી સ્લીપની જેને તમે કહેવાય કે સ્લીપ હાઇજીન અથવા તો હેલ્ધી સ્લીપ ડાયટ જે ડોક્ટર પ્રશાંતભાઈએ ડિસ્કસ કર્યું કે તમારું જે સ્ટ્રીકલી તમારું સ્લીપનું એવરીડે રૂટીન એક પ્લાન કરવું જોઈએ. અનનેસેસરીલી જરૂર ના હોય તો શાંતિથી તમારે સુઈ જવું જોઈએ. અને જો એ તમારે ધીમે ધીમે એક તમે એડિક્શન તમે થઈ ગયું છે તો ધીમે ધીમે તમારે એ જાતે જ તમારે એનું ડી એડિક્શન કેવી રીતે કરવું એના માટે ડોક્ટર સાથે કોન્ટેક્ટ કરવો જોઈએ. એક સિમ્પલ જો ટેકનિક કહીએ તો મોબાઈલ મૂકી દેવો જોઈએ. મોબાઈલ જો નથી મુકાતો તો સિમ્પલ જે આપણે જે મેડિટેશન ટેકનિક જે કહેવાય તમે ભલે રાતે થોડું લેટ તમે મૂકો મોબાઈલ પણ એટલીસ્ટ જે રાત્રે જયારે મૂકી દો એના પછી 15-20 મિનિટ આંખો બંધ રાખીને એક સિમ્પલ મગજમાં કશું જ વિચાર કર્યા વગર તમે પડ્યા રહો અને પ્રેક્ટિકલી એક જગ્યા પર ફોકસ કરો તો ધીમે 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 તમારું બ્રેઇન પાછું બોડી આપણને જે નેચરે આપણને જે પ્રકૃતિ આપેલું છે એમાં તો નોર્મલી 15-20 મિનિટમાં આપણે રાતે ટાઈમ થાય એટલે ઊંઘ આવી જ જાય. એટલે તમે જયારે આ પાછું રૂટીન સ્ટાર્ટ કરશો એટલે તમને 15-20 બોડી પાછું બ્રેઇન તમને નોર્માલિટી તરફ પાછું ખેંચી જશે અને તમે તરત જ આમાંથી રિકવર થઈ શકો છો. સ્લીપ રિલેટેડ જેટલા ડિસઓર્ડર યંગસ્ટરમાં અથવા તો નોર્મલ આપણા જે ડેઇલી એક્ટિવિટીમાં જે છે એનું એક સૌથી સારી વસ્તુ કેવું છે કે ઘણા બધા રોગ જે હોય અસાધ્ય હોય આ સ્લીપ રિલેટેડ ડિસઓર્ડર છે આપણે પોતે બનાવેલા છે અને બધા જ ડિસઓર્ડર્સ કમ્પ્લીટલી રિવર્સિબલ છે. જો તમે એક ડેઇલી હેલ્ધી રૂટીનમાં પાછા આવી જાઓ તો કમ્પ્લીટલી તમે હેલ્ધી પાછા તરત જ તમે તમારી હેલ્થ તમને પાછી રિગેન કરી શકો છો. જી જી બિલકુલ. એટલે પ્રશાંતજી આને ગણી શકાય કે એક માનસિક બીમારી તરીકે પણ જોવામાં આવે કારણ કે જે પ્રમાણે લોકો અત્યારે ઊંઘને લગતી સમસ્યા અત્યારે લોકોમાં વધી ગઈ છે તો આ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય ઉપર કેટલી ગંભીર અસર કરતું હોય છે. જે ડોક્ટર અભિષેકભાઈએ બહુ સરસ વાત કરી કે 2-3 જે ડિસીઝ છે એ તો થાય છે. હું થોડાક એવી વાત કરું એમાં થોડો ઉમેરો કરું કે જે રૂટીનમાં જેની ઊંઘ સરખી પૂરી નથી થતી એને શું શું થાય કેવી રીતે ખબર પડે સામાન્ય માણસને? તો સૌથી પહેલું તો તમારી ઊંઘ પૂરી નથી થઈ એવું ખબર કેવી રીતે પડે કે તમે સવારે ઉઠો ત્યારે થાકેલા હો, તમને એવું લાગે કે હજી પડ્યા રહેવું છે હજી કશું કંઈક. એટલે તમને ઊંઘ જે છે એ રિસ્ટોરેટિવ પ્રોસેસ છે, થાક ઉતારવાની પ્રક્રિયા છે. જો ઊંઘ્યા પછી પણ થાક નથી ઉતર્યો અથવા ફ્રેશ ફીલ ના કરો તો ક્યાંક ઊંઘમાં ગરબડ છે. આપ એક વાત. બીજી વાત કે રૂટીનમાં તમારું કોન્સન્ટ્રેશન છે ઓછું થઈ જાય, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઘટી જાય, મેમરી જે છે એમાં ડિસ્ટર્બન્સ થાય. ત્રીજું કે ચીડિયાપણું થાય, તમને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય. તમારા જે બીજી વાત કરી છે આગળ એ પ્રમાણે બ્લડ પ્રેશર અપડાઉન થયા કરે, બીજા ઘણા બધા બીજા એવા મેટાબોલિક ડિસઓર્ડર મેટાબોલિક સિમ્ટમ્સ જે બધા છે એ બધા થાય. પણ આ જે છે બિહેવિયરલ સિમ્ટમ્સ છે જેના કારણે તમારા તમારી ક્વોલિટી ઓફ લાઈફ પર બીજી ઘણી બધી અસર થાય છે. એટલે આ લોકોએ સમજવા જેવું છે કે આવું કઈ થતું હોય તો પહેલા ચેક કરો કે આપણી ઊંઘ બરાબર છે કે નહીં, અને જો ઊંઘ બરાબર નથી તો સૌથી પહેલા એના પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આપણે એને બહુ લાઇટલી લઈએ છીએ. તમને નહીં માનો મેં આગળ પહેલા જ આપણા ચર્ચાની શરૂઆતમાં જ કહ્યું કે આખા વિશ્વમાં આ પ્રશ્ન ઉભો થયો છે. અત્યારે આખું વિશ્વ ઓછું ઊંઘે છે. જો તમે તમે ચેક કરશો તો તમને ખબર પડશે કે થોડાક વર્ષો પહેલા લોકોની એવરેજ ઊંઘ એ ખરેખર 1-2 કલાક વધારે હતી, જે આપણી ઘટી ગઈ છે. એટલે આ પણ બહુ મોટો ચિંતાનો વિષય છે જેને કારણે ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ એટલે બીજા બધા રોગો જે છે એ પણ ખૂબ વધી જાય છે. એટલે યુવાનોએ અત્યારથી સમજવું જોઈએ. જો અત્યારે તમને ઊંઘવામાં તકલીફ થતી હોય તો એના માટે સીધું જ કોઈક ભાઈબંધ હોય કે મિત્રો હોય કે કોઈ ઓળખીતાએ લીધી હોય એ ઊંઘની ગોળીઓ સીધી લઈને ઊંઘી જવું એ વસ્તુ ખોટી છે, બિલકુલ ખોટી છે. અથવા કોઈ વ્યસન તરફ વળી જવું એ પણ બિલકુલ ખોટું છે. એની બદલે જે કહે કે ઊંઘ માટે શું શું બીજું કરી શકાય, થોડીક મહેનત પડશે પણ તમારી કુદરતી ઊંઘ જે છે એ તરત જ રિસ્ટોર થઈ જશે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો કોઈ માનસિક તકલીફ હોય તો એના માટે તમારે સાયકોલોજીકલ હેલ્પની જરૂર છે. તો એને મૂળમાંથી દૂર કરો.
તમે, અને એ જરૂરી નથી કે તમે જઈને ડોક્ટરને કહેશો કે ભાઈ મને ઊંઘ નથી આવતી એટલે સીધી ઊંઘની જ ગોળી આપી દેશે, એવું જરૂરી નથી. પહેલામાં પહેલું તો તમારી સાથે કાઉન્સેલિંગ છે, સાયકોથેરાપી છે, અને પછી જરૂર પડે તો બીજી કોઈક દવાઓની જરૂર પડે. પણ યાદ રાખીએ કે અમુક બાબતો તમે જાતે જ કરી શકો છો. એમાંની સૌથી મોટા મોટી વાત છે એ છે કસરત, ચાલવાનું. જો જેને ઊંઘ નથી આવતી, જેનું ડિસ્ટર્બન્સ છે અને જે ચાલી શકે છે એવા લોકો ઓછામાં ઓછું 1.5 થી 1 કલાક રોજનું ચાલવાનું રાખે તો ડેફિનેટલી એના બોડીની અંદર, આગળ જે વાત કરી ડોક્ટર અભિષેકભાઈ એ પ્રમાણે, બીજા હેપી હોર્મોન્સ ઉભા થાય છે, એન્ડોર્ફિન્સ છે, સિરોટોનિન છે, બધું ઉભું થાય છે અને એના લીધે રાત્રે ઊંઘ આવવાનું શરૂ થાય છે. બીજું કે ઊંઘતા પહેલા તમે સરસ રીતે હુંફાળા પાણીથી સ્નાન કરી લો, પથારી જે છે એકદમ સરસ સ્વચ્છ હોવી જોઈએ. કદાચ જરૂર પડે તો તમે શાંતિનું મ્યુઝિક સાંભળી શકો, એનાથી સરસ ઊંઘ આવે. અને ફોનને બને તો સ્વિચ ઓફ જ કરી દો અથવા તો તમારાથી દૂર રાખો. જો બીજા ત્રીજા રૂમમાં ફોન હશે તો તમે જઈને લેવાનું મન નહીં થાય, આવું પણ તમે કરી શકો છો. અને તમારી સાથે જે વ્યક્તિ હોય એને પણ તમે કહો કે ભાઈ તું તારો ફોન પણ દૂર રાખ, એટલે આટલું કરશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે. કસરત બહુ જ મોટો ભાગ ભજવે છે, આ ધ્યાનમાં રાખો. રિલેક્સ થાવ છો અને પછી ઊંઘ સુધી જવામાં તમને મદદ મળે છે. એટલે યોગ, પ્રાણાયામ અને ધ્યાન આ બાબતને જરા પણ અવગણશો નહીં, એને માત્ર ધાર્મિક બાબતો માનીને એનાથી દૂર ના જતા, એ ખરેખર તો સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. જી બિલકુલ પ્રશાંતજી, જે પ્રમાણે આપે જણાવ્યું કે કઈ રીતે શું કરવાથી જે ઊંઘને લગતી જે સમસ્યા છે, અનિદ્રાની સમસ્યા છે, તે દૂર થઈ શકે. અભિષેકજી, અહીંયા ખાસ આપણે વાત કરીએ તો કઈ રીતે તેને મેન્ટેન કરવામાં આવે? પ્રશાંતજી જણાવ્યું કે કઈ કઈ વસ્તુ કરવાથી અનિદ્રાની સમસ્યામાંથી છુટકારો મળી શકે, તો એને કઈ રીતે મેન્ટેન કરવું જોઈએ? જી, જે રીતે પ્રશાંતજી સમજાવી દીધું છે કે જે આપણું હવે આજનો જમાનો જે કહેવાય ને, જે એકદમ ખાસ જમાનો ચાલે છે, બહુ જ મલ્ટી ફંક્શનિંગ દરેકે દરેક સ્ટ્રીમ ની અંદર લોકો કરવું પડે છે. 25-30 વર્ષ પહેલા વિચારીએ તો માણસની એક જોબ એક સિમ્પલ જોબ હતી કે ભાઈ શાંતિથી એક વસ્તુ કરવાનું છે ને ઘરે પાછું આવવાનું છે, કોઈ આટલા બધા હર્ડલ હતા નહીં. આજની લાઈફસ્ટાઈલમાં, આજની જોબોમાં, આજની જે કહેવાય છે લાઈફસ્ટાઈલ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે, બહુ જ ડિમાન્ડિંગ છે. કોઈ કોર્પોરેટ જોબ કરતો હોય માણસ, અથવા તો કોઈ પણ સિમ્પલ જોબ કરતો હોય માણસને, એક કરતા વધુ પડતા કામ કરવા પડતા હોય છે. મીન્સ સ્ટ્રેસ તો વધ્યો છે. આપણે કહીએ કે 30 વર્ષ પહેલા લોકો ઊંઘી જતા હતા, આજના જમાનામાં પ્રેક્ટિકલી પોસિબલ નથી કે અમુક જોબ જે છે બહુ ડિમાન્ડિંગ છે, લોકોએ વધારે સમય કામ કરવું પડે છે, મલ્ટી ફંક્શનિંગ કરવું જ પડે છે. જે ઘરની જે આપણે એટલીસ્ટ હાઉસવાઈફ જે કોઈ, એને પણ સન ડોટર હોય, એમનું જે આપણે સ્ટડીઝ મેન્ટેન કરવા મેનેજ કરવાના હોય, ઘરકામ કરવાનું હોય, બીજું જે કઈ કામ કરવાનું હોય અને પછી જાતે ઊંઘવાનું હોય, તેમને પણ ઊંઘ આપણે અત્યારે ઓછી ઓછી મળી રહી છે. અત્યારે જે બાળકોના જે સ્ટડીઝ જે છે તે 20-25 વર્ષ પહેલા જે હતા એ ઘણું એકદમ બહુ જ લિમિટેડ અને ઓછું ભરવાનું હતું. અત્યારનું જે બાળકોનું જે ભણતર જે છે એ પણ જે નોર્મલ જે કહેવાય એ પણ ખૂબ જ વધારે ભણતર આવી ગયું છે, એને કારણે પેરેન્ટ્સને પણ લેટ લેટ જાગીને ભણવા પડે છે એક્ઝામ હોય ત્યારે. મીન્સ કે લાઈફસ્ટાઈલ જ આખી ખૂબ જ ડિમાન્ડિંગ અને વધારે વર્કવાળી થઈ ગઈ છે. જયારે આવું છે, જયારે ડિમાન્ડિંગ છે, ત્યારે આપણે એને હેરસ્ટાઈલને આપણે નોર્મલ કરવી હોય તો જે રીતે પસંદ થઈ કીધું એ રીતે નોર્મલ આપણું જે રૂટીન એક્સરસાઇઝ, આપણી જે લાઈફસ્ટાઈલમાં જે વોકિંગ એડ કરી દેવું જોઈએ આપણે ડેલી લાઈફસ્ટાઈલમાં. પ્રાણાયામ અને મેડિટેશન અને યોગ, જે આપણું ભારતનું જે ઉદ્ભવ સ્થાન છે આ વસ્તુઓ, જે પ્રધાનજી પણ કીધું, બધાએ અપનાવવાની જરૂર છે, એની મેક્સિમમ અવેરનેસ લાવવાની જરૂર છે. તમે મેડિટેશન જે તમે રીતે શીખો, યુટ્યુબ પર જે બહુ બધી એની ટેકનિક્સ અવેલેબલ છે, કોઈ પણ એક ટેકનિક પકડીને તમે રોજનું ઓછામાં ઓછું 10 મિનિટ કે 15 મિનિટ સવારે અને રોજનું 15-20 મિનિટ રાતે સૂતા પહેલા એટલું મેડિટેશન તમે કરો, અને બીજા જો સૂર્ય નમસ્કાર એટલો એક યોગ જો કરો, ડેફિનેટલી તમારા બોડીના બધા જ ઓર્ગન સિસ્ટમ ઉપર એની સારી અસર થાય છે. અને તમારી જે આપણી જે રૂટીન, જે આપણી જે બોડીને જે નેચરલી જે આપવામાં આવેલું છે નેચર દ્વારા, એ પાછું રૂટીન બોડી જાતે જ આ બધું કરો એટલે હજુ રિગેન કરી લે છે, કોઈ એક્સ્ટ્રા એફર્ટ કરવાની કોઈ જરૂર નથી પડતી. જી જી બિલકુલ. અને જે પ્રમાણે આપે જણાવ્યું કે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે, કયા કયા લક્ષણો હોઈ શકે છે, તો સાથે અત્યારે લોકોએ ક્યાંક ને ક્યાંક પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની જરૂર છે. જો પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરશે, નિયમિતપણે કસરત કરશે, કે પછી ફોનને પોતાનાથી દૂર રાખશે, તો આ પ્રમાણેની સમસ્યાથી પણ દૂર રહેશે અને વ્યક્તિએ ઓછામાં ઓછું 7-8 કલાકની પોતાના દિવસ દરમિયાન ઊંઘ લેવી જોઈએ, તો જ જઈને તેમને જે આ અનિદ્રાની સમસ્યા છે તેનાથી છુટકારો મળી શકે તેમ છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.
તો કોરોનાના સમયગાળા પછી અત્યારે લોકોએ મોબાઈલ ફોનને એક આદત બનાવી લીધી છે અને એ આદતને કારણે ક્યાંક અનિંદ્રાની સમસ્યા જોવા મળતી હોય છે. ખાસ જોવા જઈએ તો યુવાનોમાં પ્રમાણેની સમસ્યા વધુ જોવા મળતી હોય છે, જેને કારણે શારીરિક સમસ્યાઓ એટલે કે ગમે તેવી ગંભીર બીમારી, કેન્સર જેવી ઓબેસિટી, ઘણી એવી શારીરિક બીમારી થઈ શકે છે. માનસિક રીતે બીમારીની વાત કરીએ તો વ્યક્તિમાં ચીડિયાપણું જોવા મળતું હોય છે, ગુસ્સો વારંવાર આવવો, આ પ્રમાણેની સમસ્યા જોવા મળતી હોય છે. તો જ્યારે અનિંદ્રાનો શિકાર તમે બન્યા છો, અનિંદ્રાથી તમે પીડાતા છો, તો ખાસ એ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે વ્યક્તિએ ઓછામાં ઓછું 7-8 કલાકની ઊંઘ હોવી જરૂરી છે. નિયમિતપણે કસરત કરવી જોઈએ, યોગા કરવા જોઈએ, સાથે પોતાની લાઇફસ્ટાઈલને કઈ રીતે મેન્ટેન કરવી તે વ્યક્તિના હાથમાં છે. તેના માટે ફોનથી દૂર રહેવું જોઈએ, રાત્રિના સમયે જે સ્ક્રીન ટાઈમ છે તેને ઓછો કરવો જોઈએ. તો આ નિંદ્રાની સમસ્યાથી જે પીડિત જે લોકો છે તે આનાથી દૂર રહી શકશે. તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.